Hello student, today we start next lecture of unit 1 starting with the example. Let xg be a matrix space. xg be a matrix space means ke g is a matrix on x tamne apelu che. Then show that the function g1 gem x cross x2 are defined by g1xy is equal to dxy upon 1 plus dxy, where every xy belongs to x is also matrix on x. અહીંયા તમને ઓલરેડી એક તમને શું આપ્યું હતું કે d is a matrix on x તમને ઓલરેડી આપેલો છે. હવે તમારે દર્શાવવાનું શું છે કે d1 is a also matrix on x. એ થાય છે કે નહીં એ તમારે જોવાનું છે. d તમને matrix on x આપેલો છે, રેડી. હવે d1 જે matrix on x થાય કે નહીં તમારે જોવાનું છે. મીન્સ કે x d1 is a matrix space થશે કે નહીં જોઈએ આપણે. ઓકે, સોલ્યુશન હિયર given that તમને આપેલું શું છે તો કે xg b a matrix space તમને આપેલું છે, મીન્સ કે d1 is a d is a matrix on x તમને આપેલો છે, મીન્સ કે ચારે ચાર કન્ડિશન સેટિસ્ફાઈ કરતું હશે d કે ની. ઓકે, matrix space ની, રેડી. હવે બીજું શું આપ્યું તો કે d1 xy is equal to dxy upon 1 plus dxy આપેલું છે, where every xy belongs to x, રેડી. તો એ નેક્સ્ટ તો કે આપણે d1 ને matrix on x દેખાડું, મીન્સ કે xg1 is a matrix space દેખાડું, તો ચાર કન્ડિશન જોઈએ સેટિસ્ફાઈ થાય કે નહીં. કન્ડિશન નંબર 1 તો ફોર xy belongs to x, તમને xy કેમાંથી આપેલા, x માંથી આપેલા છે. અને d1 xy શું હોય તો કે d1 xy is equal to dxy upon 1 plus dxy. આ કેવું થતું હોય છે d1 xy તો કે 0 કરતા મોટું અથવા બરાબર, મીન્સ કે d1 xy is greater than or equal to 0 થવી જોઈએ પહેલી કન્ડિશન પ્રમાણે. હવે જો જઈને અહીંયા dxy છે અને xg be શું તમને આપ્યું તો કે xg is a matrix space આપેલું છે, મીન્સ કે dxy ની વેલ્યુ કેવી હોય, 0 અથવા તો 0 કરતા મોટી, રેડી. અને અહીંયા પણ શું છે, 0 અથવા 0 કરતા મોટી, મીન્સ કે આ તો ઓલવેઝ 0 કરતા મોટી થવાની, કેમ કે 1 પ્લસ છે, રેડી. મીન્સ કે આખી આખું રી હોય તમારે કેવું થશે તો કે d1 xy ઇઝ ઓલસો ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 0 થાય જ, રેડી. કેમ કે આ કન્ડિશન તમને શું આપ્યું, xd be a matrix space આપેલું, મીન્સ કે આની વેલ્યુ પણ કેવી હોય, 0 અથવા 0 કરતા મોટી હોય, આની વેલ્યુ પણ કેવી હોય, 0 અથવા 0 કરતા મોટી, મીન્સ કે આખી આખાની વેલ્યુ કેવી થતી હશે તો કે 0 અથવા તો 0 કરતા મોટી થતી હશે, રેડી. કેમ કે ડિસ્ટન્સ તમને આ કેવું આપ્યું છે, 0 અથવા 0 કરતા મોટું છે, કેમ તો કે xd be a matrix space તમને આપેલું છે. આનું પણ શું થશે, 0 અથવા 0 કરતા મોટું, મીન્સ કે આખા આખું શું થાય તો કે 0 અથવા 0 કરતા મોટું જ થાય, મીન્સ કે d1 xy શું થશે, ઇઝ ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 0, રેડી. પહેલી કન્ડિશન પ્રૂવ થઈ ગઈ. સેકન્ડ કન્ડિશન કે ફોર xy બિલોંગ્સ ટુ x, સાબિત શું કરવાનું કે d1 xy ઇઝ ઇક્વલ ટુ 0 જો હોય તો શું આવી જોઈએ તો કે x ઇઝ ઇક્વલ ટુ y સાબિત થવું જોઈએ. જો d1 xy ઇઝ ઇક્વલ ટુ 0 તો x ઇઝ ઇક્વલ ટુ y લેવાનું, x ઇઝ ઇક્વલ ટુ y હોય તો શું થવું જોઈએ, d1 xy is equal to 0 થવું જોઈએ, કેમ કે ઇફ એન્ડ ઓનલી ઇફ કન્ડિશન છે. જોઈએ તો કે આપણે શું લીધું મેં ફર્સ્ટ, તો કે d1 xy is equal to 0. હવે d1 xy બરાબર તમને શું આપેલું છે તો કે dxy upon 1 plus dxy is equal to શું થશે, 0 થશે, મીન્સ કે આ બાજુ આવી શું વધશે તો કે dxy is equal to 0. હવે dxy is equal to 0 મીન્સ કે x is equal to y થવાનું, કેમ તો કે xg be a matrix space તમને આપેલું છે. xg be તમને શું આપેલું તો કે xg be a matrix space આપેલું, મીન્સ કે dxy is equal to 0 ક્યારે હોય તો કે x is equal to y હોય ત્યારે જ, રેડી. અને ઉલટું જોઈએ કે x is equal to y હોય ત્યારે તમે શું કહી શકો તો કે dxy is equal to 0 થવાનું છે, રેડી. અને dxy is equal to 0 મીન્સ કે આખે આખું સ્ટેપ પણ 0 થાય, મીન્સ કે આખે આખું સ્ટેપ 0 થતું, મીન્સ કે આમ કહી શકો કે d1 xy is also equal to 0, મીન્સ કે ઇફ એન્ડ ઓનલી ઇફ થાય કે d1 xy is equal to 0 હોય તો x is equal to y થાય, અને x is equal to y હોય તો શું થાય, d1 xy 0 થાય, રેડી. સેકન્ડ કન્ડિશન પણ પ્રૂવ થઈ ગઈ કે d1 xy is equal to 0 ઇફ એન્ડ ઓનલી ઇફ x is equal to y, રેડી. થર્ડ કન્ડિશન જોઈએ કે ફોર xy belongs to x. થર્ડ કન્ડિશન શું હોય છે તો કે આપણે d1 xy is equal to d1 yx સાબિત કરવું પડે. તો કે d1 xy બરાબર તમને શું આપ્યું તો કે dxy upon 1 plus dxy આપ્યું. હવે xd be a matrix space, મીન્સ કે હું dxy ને dyx લખું તો પણ કંઈ ફેર પડવાનો નથી, મીન્સ કે ઇઝ ઇક્વલ ટુ dyx upon 1 plus dyx તમે લખી શકો. હવે આના બરાબર તમે શું લખી શકો તો કે d1yx લખી શકો, રેડી. ધેરફોર d1 xy ઇઝ ઇક્વલ ટુ d1yx, રેડી. આને બરાબર આવું હોય તો આને બરાબર આવું લખી શકો. અને xd be શું તમને આપ્યું, matrix space આપેલું, મીન્સ કે dxy ની જગ્યાએ તમે dyx લખી શકો છો, રેડી. ધેરફોર થર્ડ કન્ડિશન પણ શું થઈ ગઈ, પ્રૂવ થઈ ગઈ કે d1 xy ઇઝ ઇક્વલ ટુ d1yx. નંબર ચોથી કન્ડિશન જોઈએ કે ફોર xyz belongs to x. xyz કમાંથી આપ્યા, x માંથી આપ્યા. ક્લેમ શું, સાબિત શું કરવું છે તો કે d1 xy is less than or equal to d1 xz plus d1 zy, રેડી. હવે આપણે આપેલું શું છે તો કે xd be a matrix space આપ્યું હોય એના ઉપર તમે શું કહી શકો તો કે dxy યુ કેવું હશે, 0 અથવા 0 કરતા મોટું, dxz પણ કેવું હશે, 0 અથવા 0 કરતા મોટું, dzy પણ કેવું હશે, 0 અથવા 0 કરતા મોટું, મીન્સ કે બધાની ડિસ્ટન્સ કેવું હશે, તો ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 0, રેડી. નાઉ હવે આવું તમને આપેલું, મીન્સ કે આના ઉપર આવું લખી શકું કે 1 પ્લસ dxz પ્લસ dzy ઇઝ ગ્રેટર ધન ઇક્વલ ટુ 1 પ્લસ dxz થાય.
કે જો અહીંયા તમને બધી વેલ્યુ કેવી પી dx z કેવું ગ્રેટર ધેન ઇક્વલ ટુ 0 dz y પણ કેવું ગ્રેટર ધેન ઇક્વલ ટુ 0 અને 1 પ્લસ માં એ બંનેને લખું અને આ ગ્રેટર ધેન ઇક્વલ ટુ શું થયું તો કે 1 પ્લસ dx z મીન્સ કે આ બંનેનું આવું જ રિલેશન થાય કે 1 પ્લસ dx z પ્લસ dz y ઇઝ ગ્રેટર ધેન ઇક્વલ ટુ 1 પ્લસ dx z તમે લખી શકો રેડી હવે જો અહીંયા dz y 0 હોય તો બંને શું થઈ જાય ઇક્વલ થઈ જાય રેડી અને dz y કે 0 કરતા મોટું આપ્યું હોય રેડી તો એ શું થઈ જશે તો કે ગ્રેટર ધેન ઇક્વલ ટુ 1 પ્લસ dx z થઈ જશે રેડી નેક્સ્ટ શું કરું તો કે આને 1 ઓપન માં નાખું કે 1 ઓપન 1 પ્લસ dx z પ્લસ dz y આ ગ્રેટર ધેન ઇક્વલ ટુ શું થઈ જશે લેસ ધેન ઇક્વલ ટુ 1 ઓપન 1 પ્લસ dx z નેક્સ્ટ તો કે હું બંને બાજુ dx z વડે મલ્ટીપ્લાય કરું ઉપર તો કે dx z અપોન 1 પ્લસ dx z પ્લસ dz y લેસ ધેન ઇક્વલ ટુ dx z અપોન 1 પ્લસ dx z લખાય હવે આપણને આપેલું શું હોય જુઓ શરૂઆતમાં એક્ઝામ્પલ ની અંદર આપેલું કે d1xy ઇઝ ઇક્વલ ટુ dxy અપોન 1 પ્લસ dxy મીન્સ કે આને આખા બરાબર હવે હું શું લખી શકું તો કે d1xz લખી શકું રેડી જેમ તમને આ એક્ઝામ્પલ ની અંદર આપ્યું એ પ્રમાણે તો અહીંયા શું થશે કે dxz અપોન 1 પ્લસ dxz પ્લસ dzy ઇઝ લેસ ધન ઇક્વલ ટુ d1xz અને ઇક્વેશન નંબર 1 દઈ દઈએ નેક્સ્ટ ટુ નાવ આગળ કઈ રીત પ્રમાણે કે 1 પ્લસ dxz પ્લસ dzy ઇઝ ગ્રેટર ધન ઇક્વલ ટુ આગળ શું હતું તો કે 1 પ્લસ dxz હતું અહીંયા હું કહું કે ગ્રેટર ધન ઇક્વલ ટુ 1 પ્લસ dzy લખી શકો તમે આ રીતે રેડી નેક્સ્ટ અને તમે 1 ઓપન માં મૂકો તો શું આવશે 1 ઓપન 1 પ્લસ dxz પ્લસ dzy ઇઝ લેસ ધન ઇક્વલ ટુ 1 ઓપન 1 પ્લસ dzy નેક્સ્ટ તો કે dzy વડે મલ્ટીપ્લાય કરું તો કે dzy અપોન 1 પ્લસ dxz પ્લસ dzy લેસ ધન ઇક્વલ ટુ dzy અપોન 1 પ્લસ dzy નેક્સ્ટ અને બરાબર તમે શું લખી શકો d1zy લખી શકો રેડી therefore આ શું હોય તો કે dzy upon 1 plus dxz plus dzy is less than equal to d1zy equation number 2 દે દીયો ને now આપણે આપેલું શું હે એક્ઝામ્પલ માં તો કે d1xy is equal to dxy upon 1 plus dxy તમને આવું આપેલું છે next હું 1 એડ કરું અને 1 બાદ કરું કે ફેર પડવાનું નથી આમાં તો કે is equal to 1 minus 1 plus dxy upon 1 plus dxy ready અહીં કઈ ફેર નથી પડવાનું 1 એડ કરો અને 1 તમે બાદ કરો next 2 તો કે આને આ રીતે મને લખી શકું કે 1 પ્લસ dxy ને છેદમાં 1 પ્લસ dxy લખું માઇનસ 1 ને છેદમાં 1 પ્લસ dxy કરું મીન્સ કે આખા આખા બરાબર તો ઉજાવી જવાનું પાછું અને લસાઅ લઈ લ્યો એટલે રેડી તો આ બરાબર આ ઉપર તમે લખી શકો નેક્સ્ટ તો કે આ તો કેન્સલ થઈ જાય વધે શું અહીંયા 1 વધે ઓનલી તો કે d1xy ઇઝ ઇક્વલ 1 માઇનસ 1 અપોન 1 પ્લસ dxy રેડી નેક્સ્ટ ટુ હવે xd કેવો આપ્યો તમને મેટ્રિક્સ સ્પેસ આપેલું છે મીન્સ કે dxy ની જગ્યાએ હું આમ લખી શકું કે લેસ ધેન ઇક્વલ ટુ dxz પ્લસ dzy રેડી મીન્સ કે અને બરાબર આમ લખી શકું તો કે ધેરફોર d1xy ઇઝ લેસ ધેન ઇક્વલ ટુ 1 માઇનસ 1 અપોન 1 પ્લસ dxz પ્લસ dzy કેમ કે આ dxy ની જગ્યાએ મેં શું લખ્યું તો કે જે xd મેટ્રિક્સ સ્પેસ હોય તમારું મીન્સ કે જે ફોર્થ કન્ડિશન આપણે ટ્રાયંગલ ઇનઇક્વાલિટી છે કે dxy શું લખી શકો તો કે dxy ઇઝ લેસ ધેન ઇક્વલ ટુ dxz પ્લસ dzy લખી શકો તો અહીં ઇક્વલ ટુ શું થઈ ગયું લેસ ધેન ઇક્વલ ટુ થઈ ગયું 1 માઇનસ 1 અપોન આની જગ્યાએ શું આવી ગયું તો કે dxz પ્લસ dzy આવી ગયું રેડી નેક્સ્ટ ટુ આનું સાદુરૂપ આપો તો કે આખા આખા ને જવા દે એટલે સરી લ્યો 1 પ્લસ dxz પ્લસ dzy તો શું આવશે તો કે ધેરફોર d1xy ઇઝ લેસ ધેન ઇક્વલ ટુ 1 પ્લસ dxz પ્લસ dzy મીન્સ કે 1 આ રહ્યા મલ્ટીપ્લાય થાય તો આ જવાનું માઇનસ 1 એઝ ઇટ ઇઝ અપોન છેદમાં શું હોય તો કે 1 પ્લસ dxz પ્લસ dzy આ 1 1 કેન્સલ તો નેક્સ્ટ શું આવશે હવે મને તો કે આને છેદમાં હશે 1 1 કેન્સલ થાય વધે શું તો કે dxz પ્લસ dzy ને છેદમાં 1 પ્લસ dxz પ્લસ dzy હોય હું આને બંનેને સેપરેટલી આપી દઉં કે ધેરફોર d1xy ઇઝ લેસ ધેન ઇક્વલ ટુ dxz ના છેદમાં 1 પ્લસ dxz પ્લસ dzy પ્લસ dzy ના છેદમાં 1 પ્લસ dxz પ્લસ dzy રેડી મીન્સ કે આને ઉપર આવી જશે સદરૂપ આપો તો પાછું રેડી મીન્સ કે આને બરાબર તમે આવું લખી શકો નેક્સ્ટ હવે જોવો જોઈએ dxz ના છેદમાં 1 પ્લસ dxz પ્લસ dzy છે રેડી એને લેસ ધેન ઇક્વલ ટુ શું લખી શકું તો કે d1xz લખી શકું કેમ તો કે ઇક્વેશન નંબર 1 પ્રમાણે જોવો ઇક્વેશન 1 શું છે તો કે ઇક્વેશન 1 તમારું આ રહ્યું કે dxz ના છેદમાં 1 પ્લસ dxz પ્લસ dzy હોય તો શું લખી શકો તો લેસ ધેન ઇક્વલ ટુ d1xz લખી શકો અહીં લેસ ધેન ઇક્વલ ટુ ઓલરેડી તમને આપેલું જ છે રેડી મીન્સ કે ડાયરેક્ટ તમે શું આવશે તો કે આની જગ્યાએ તો કે d1xz આવશે ઓલસો સેકન્ડ ઇક્વેશન પ્રમાણે આની જગ્યાએ શું આવી જશે d1zy આવી જશે ધેરફોર શું આવી ગયું d1xy ઇઝ લેસ ધેન ઇક્વલ ટુ d1xz પ્લસ d1zy રેડી જાવ સાબિત થઈ ગયું ફોર્થ કન્ડિશન રેડી મીન્સ કે ચારે ચાર કન્ડિશન d1 સેટિસ્ફાય કરે કે d1xy ઇ શું આપ્યું તમને ગ્રેટર ધેન ઇક્વલ ટુ 0 આપ્યું છે d1xy ઇઝ ઇક્વલ ટુ 0 ક્યારે તો કે ઇફ એન્ડ ઓન્લી ઇફ x ઇઝ ઇક્વલ ટુ y આપ્યું ત્યારે થાય છે થર્ડ કન્ડિશન શું d1xy ઇઝ ઇક્વલ ટુ d1yx માં સાબિત થઈ ગયું અને ચોથી ટ્રાયંગલ ઇનઇક્વાલિટી પણ સાબિત થઈ ગયું ધેરફોર તમે શું કહ્યું d ઇઝ એન મેટ્રિક ઓન x એન્ડ xd1 ઇઝ એ મેટ્રિક સ્પેસ રેડી મીન્સ કે જે બીજો તમે સેટ ફંક્શન લીધું હતું d1 એ પણ શું થાય તો કે મેટ્રિક ઓન x થાય છે ધેરફોર xd1 ઇઝ એ મેટ્રિક સ્પેસ અને d1 ઇઝ એ મેટ્રિક ઓન x નેક્સ્ટ એક્ઝામ્પલ લેટ xd બી એ મેટ્રિક સ્પેસ
x જે તમને કહેવાય પુ મેટ્રિક્સ માં સાપેલું મીન્સ કે d is an matrix on x તમને ઓલરેડી આપેલું છે then so that the function d1 જેમ x cross x2 r defined by d1 xy is equal to minimum of 1 and dxy where every xy belongs to x is an matrix on x મીન્સ કે d1 is a matrix on x એવું તમારે જોવાનું છે કે d1 is a matrix on x થાય કે નહીં જોઈએ તો હિયર ગિવન ધ તમને આપેલું શું છે તો કે x d is a matrix space તમને આપેલું છે અને બીજું શું આપ્યું તો કે d1 xy is equal to minimum of 1 and dxy ready where every xy belongs to x જોઈએ આપણે ચાર ચાર કન્ડિશન સેટિસ્ફાઈ થાય છે કે નહીં d1 માટે તો કે ફોર xy belongs to x d1 xy તમને શું આપ્યું છે તો કે minimum of 1 and dxy હવે આનું મિનિમમ તમે કાંઈ પણ આવે એ તમારું કેવું થશે તો કે 0 અથવા તો 0 કરતાં મોટું થતું હશે કેમ કે જો મિનિમમ 1 આવે તો એ તો 0 કરતાં 0 મોટો જ છે અને dxy આવે તો x dv એ મેટ્રિક્સ સ્પેસ મીન્સ કે dxy કેવું હશે તો કે 0 અથવા તો 0 કરતાં મોટું જ હશે મીન્સ કે આખે આખું કેવું થતું હશે 0 અથવા તો 0 કરતાં મોટું જ થાય અને મિનિમમ કંઈ પણ આવે એ શું હશે તો કે 0 અથવા 0 કરતાં મોટું હશે ધેરફોર d1xy શું ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 0 પહેલી કન્ડિશન સીધી સાબિત સેકન્ડ કન્ડિશન જોઈએ કે xy બિલોંગ્સ ટુ x તમને આપેલું છે સાબિત શું કરવાનું તો d1xy = 0 ઇફ એન્ડ ઓન્લી ઇફ x = y જોઈએ તો કે હું પહેલા d1 xy = 0 લઈ લઉં આને બરાબર તો કે શું આપ્યું મિનિમમ ઓફ 1 dxy એના બરાબર મીન્સ કે મિનિમમ ઓફ 1 એન્ડ dxy નું શું થશે ઇઝ ઇક્વલ ટુ 0 હવે 1 બરાબર તો 0 થાય નહીં મીન્સ કે કેના બરાબર 0 થતું હોય મિનિમમ તો કે dxy ઇઝ ઇક્વલ ટુ 0 આવે કેમ કે આને મિનિમમ શું આવવું જોઈએ તો કે dxy જ આવવું જોઈએ કેમ કે આને મિનિમમ બરાબર શું હોય 0 1 તો કાંઈ 0 નથી મીન્સ કે શું હશે 0 તો કે dxy ઇઝ ઇક્વલ ટુ 0 હવે dxy ઇઝ ઇક્વલ ટુ 0 હોય xdb એ મેટ્રિક્સ સ્પેસ ક્યારે સાબિત થાય dxy ઇઝ ઇક્વલ ટુ x ઇઝ ઇક્વલ ટુ y હોય ત્યારે હવે મીન્સ કે d1xy = 0 હતો ત્યારે x = y તમારે આવી ગયું કન્વર્સ લવ કે x = y હોય તો dxy તમારે 0 થવાનું કેમ કે xdb એ મેટ્રિક્સ સ્પેસ રેડી હવે x = y હોય તો dxy તમારે શું થાય 0 થાય હવે dxy 0 હોય મીન્સ કે મિનિમમ ઓફ 1 dxy પણ શું થાય 0 મીન્સ કે આ dxy તો મિનિમમ થશે મીન્સ કે આને બરાબર તમારું લખી ગયો કે મિનિમમ 1 dxy = 0 મીન્સ કે d1xy પણ શું થતું હોય તમારું 0 થતું હોય મીન્સ કે d1xy = 0 ઇફ એન્ડ ઓન્લી x = સેકન્ડ કન્ડિશન પણ અહીંયા પ્રૂવ થાય છે જોઈએ થર્ડ કન્ડિશન કે xy બિલોંગ્સ ટુ x થર્ડ કન્ડિશન શું છે તો કે d1xy = d1yx આવવું જોઈએ તો કે જોઈએ d1xy બરાબર તમને શું આપ્યું મિનિમમ ઓફ 1 એન્ડ dxy રેડી નેક્સ્ટ તો કે xdv એ મેટ્રિક્સ સ્પેસ મીન્સ કે dxy તમે dyx પણ લખી શકો છો ધેરફોર ઇઝ ઇક્વલ ટુ મિનિમમ ઓફ 1 dyx અને બરાબર તમે શું લખી શકો d1yx ધેરફોર d1xy = d1yx નેક્સ્ટ ફોર્થ કન્ડિશન જોઈએ કે xyz બિલોંગ્સ ટુ x તમને આપેલું છે કેમ શું હોય તો કે d1xy is less than equal to d1xz plus d1zy આવું સાબિત કરવાનું છે હવે આપણે xdb એ મેટ્રિક્સ સ્પેસ આપ્યો હોય મીન્સ કે તમને આવું આપેલું હોય ફોર્થ કન્ડિશન એની તો કે dxy is less than equal to dxz plus dzy તમને ફોર્થ કન્ડિશન ટ્રાયંગલ ઇનઇક્વાલિટી આવી તો આપેલી છે આના પરથી હું આવું પણ લખી આવું કે મિનિમમ લેવાનું કે મિનિમમ ઓફ 1 dxy is less than equal to minimum of 1 dxz plus minimum of 1 dzy આવું સાબિત થાય જ રેડી જો dxy is less than equal to dxz plus dzy હોય એના પરથી હું મિનિમમ વાળું લઉં કે મિનિમમ ઓફ 1 dxy is less than equal to minimum of 1 dxz plus minimum of 1 dzy પણ શું થાય તો કે આ કન્ડિશન સાબિત કરતી હોય જ રેડી જો આવું હોય અને બરાબર તો શું લખી શકું કે મિનિમમ 1 dxy ની જગ્યાએ તું શું લખી શકું તો કે d1xy અને બરાબર તો કે less than equal to આની જગ્યાએ શું લખી શકું d1xz plus આની જગ્યાએ શું લખી શકું d1zy therefore d1xy is less than equal to d1xz plus d1zy therefore જો ચારે ચાર કન્ડિશન સેટિસ્ફાઈ કરે છે d1 ઓરી રેડી તો કે શું થઈ ગયો તમે ધેરફોર d1 ઇઝ અ મેટ્રિક્સ ઓન x d1 ઇઝ મેટ્રિક્સ ઓન xy મીન્સ કે શું કહી ગયો x d1 ઇઝ અ મેટ્રિક્સ સ્પેસ ઓકે એક્ઝામ્પલ